હિવાલા ભક્તો, અમે બધા સંતો પરમ દિવસે અમારી શિબિર છે ને સંતોની કંડારી ગુરુકુળમાં, પણ તમારી સાગર કથા ચાલુ રાખવાની છે. અમે ત્યાં 8-9 દિવસ છીએ, તો અમે સાંજે સાંજે ટીમને મોકલીશું થોડાક સંતો ને દયાળુ સ્વામીને, કથા કરી જાય પછી પાછા શિબિરમાં આવી જાય એવું રાખ્યું છે. તો કાલનો દિવસ અમે બધા છીએ, અને પછી આ સાગર કથા ટીમ અને અહીંના સંતો જે દેવ સેવામાં ને મંદિરની સેવામાં રહ્યા હોય એટલા રહે, અને તમે બધા હવે રહેવો એટલા ખરા. તમે કેટલા રહેવો? બધા આમનામ આમનામ બધા આવશો એમ રોજ? તો ખપવાળા કહેવો, બાકી ઘોર કળી કાળ છે. કલ્યાણમાં તો કોઈ ને અત્યારે બહુ ઓછું થઈ ગયું. સંસાર છોડીને સાધુ થયા હોય ને તો એ મોક્ષનો ખપ તો બહુ દેખાતો નથી. બીજી બધી ધૂન ચડી હોય છે કાંઈનું કાંઈ કરી નાખવાની. અરે જેને ભગવાનમાં જોડાવાનું તાન છે એ બહુ મોટા ભાગ્યશાળી આત્મા કહેવાય. ભગવાન જેવું કાંઈ છે નહીં, ને ભગવાન સાંભળે ને ભગવાન સિવાયની વાસના ટળે ને ભગવાનમાં આપણી વૃત્તિઓ ભળે, એ તો બહુ મોટો લાભ કહેવાય. કેમ જે બીજું તો બધું નાશ થઈ જવાનું છે, જેટલું કરવું એટલું કરો, પણ કાંઈ રહેવાનું છે નહીં, કાંઈ નથી. આંખ વિચારીને જય સ્વામિનારાયણ. કરોડો રૂપિયા છે, બંગલા ઘર બાર કુટુંબ પરિવાર, કાંઈ નહીં હોય. એકલા આવ્યા ને એકલા જવાનું છે, માટે વહેલી તકે હું અને તમે ભગવાનમાં જોડાઈ જાય તો સારું. કાળ માથે ઝપાટા દેશ, આપણને આ શરીરથી અલગ કરી નાખશે. શરીરમાં રહેવા છે ને, આપણને સૌથી વધારે વાલું શરીર છે. શરીરને માટે જ આપણે ઘર બાંધીએ છીએ, શરીરને માટે સ્ત્રી કરીએ છીએ. સ્ત્રી છે તે પુરુષ કરે છે, બંને થઈને છોકરા કરે છે, બંને થઈને ધંધા પાણીને રૂપિયા ભેગા કરે છે, બધું દેહ સારું કરે છે. આ દેહથી એક પળમાં આપણે જુદા થશું ચેતન. હવે એ આત્મા શરીરથી અલગ થઈ જશે અને ભગવાન સાથે તો જોડાણો નહીં હોય, તો એની દશા શું થશે તમે વિચાર તો કરો. માટે મનમાં ભીખ લાગે છે કે આ દેહ તો સારું પાયા વગરનું છે, ક્યારે ગલોટીઓ ખાઈ જાય નક્કી નહીં, ક્યારે કોનું શરીર પડે હું નક્કી. એટલે આ મહેશભાઈ આવી ગયા બીજને દિવસે, ઓલા સુરેશભાઈ ગોધરાવાળા આવી ગયા, કાંઈ વાર ન લાગે. ક્યારે હાર્ટ બેસી જાય કાંઈ નક્કી નહીં. પેલા ઘનશ્યામભાઈ જગાભાઈ સુરત રહેશે, એની સામે પેલા ભાઈ રસકા, એનો છોકરો રમેશભાઈનો છોકરો, હા 18 વર્ષનો, બોક્સિંગ કરતો હતો, એમાં જીતી ગયો, તાળીઓ પડીને પડકારા થયા. પછી શું થઈ ગયો? તો બેસારો ધામમાં આવી ગયો 18 વર્ષનો, કોલેજ જ 20 હશે, બહુ તો 20 વર્ષ હોય ગયો છે. કાંઈ નક્કી? કાંઈ નક્કી નથી. બોલો ગાબાણી આવે છે, મનોજ ગાબાણી છે કથા? એનો બાપ આવે છે, બાબુલાલ છે, સુરત આવી ગયા. એનો ભાઈ જલ્પેશ હતો, આવ નાની ઉંમરનો, લગ્ન થયા ને થોડોક સમય થયો. શું થઈ ગયું? ધોઈ ગયો. બોલો છે કાંઈ મેળ? કાંઈ નક્કી નથી. જો આ વખતે કલ્યાણનું કામ ન થયું તો કોણ જાણે ક્યારે થશે. બહુ ચિંતાનો વિષય છે આ.
ભગવાનમાં ન જોડાણા તો પછી કયા જન્મમાં ક્યારે કોણ આપણને ભગવાનમાં જોડશે, કોને ખબર ક્યાં જન્મ આવશે, કેવા મા બાપ હશે, કેવી પરિસ્થિતિ હશે, હારે ભટકી જાઉં. એક વાત તો દિલમાં એમ થાય છે કે કરોડો યુગો વયા ગયા, કરોડો જન્મ લઈ લીધા, સમુદ્રના જેટલું માતાનું દૂધ હો, બીજું ગાય ભેંસનું જુદું એટલું બધું પી ગયા, હજી આપણે મહાનંદ સહજાનંદને ઘેરે પહોંચ્યા નથી. હજી આ બધે મારું તારું કરીને રખડ્યા કરીએ છીએ. કાંઈક ભૂલ થાય છે દર જન્મમાં, એટલે પૂરું નથી થતું. આશા રાખીએ આ જન્મમાં પૂરું થાય. જો મરી જવાનું છે એ તો નક્કી જ છે, ફેર પડવાનું નથી, એ તો પાક્કું જ છે. પણ તરી જવાનું પાકું નથી. મર્યા એ નક્કી, પણ તર્યા એ કોને ખબર. એમ તરી જવાનું હેલું હોત તો આગળ બહુ જન્મ આપણા ગયા, ત્યાંય આપણે ભજન ભક્તિ તો કર્યા હતા, તરી ન ગયા હોત. મરી ગયા છીએ, તરી ન ગયા ક્યારેય. તરી ગયા હોય એ પછી જન્મા ન હોય, એને જન્મ મરણ હોય નહીં. માટે મેરે પ્યારે યુવાનો, આજ તમારા હાથમાં યુવાની છે, શક્તિ છે. જો તમે બરાબર ભક્તિ કરો ને તો બેડો પાર થઈ જાય. ખરેખર આ અવસ્થા ભજનમાં વાપરવા જેવી છે. ધ્રુવજી નાનપણના ભગત, પ્રહલાદજી નાનપણના ભગત, મીરાબાઈ નાનપણના ભગત, લાડુબા મોટીબા નાનપણના ભગત, દાદો ખાચર નાનપણનો ભગત, આ નાનેથી ભક્તિનો રંગ ચડી જાય ને તો પૂરું થાય. આખી જિંદગી ન કરવાના કરે ને છેલ્લે હુકાઈ ગયેલી સિંગુ જેવા આવીને મંદિરમાં બે જય સ્વામિનારાયણ, હવે એ હું ભક્તિ કરે ઠરડાય જેવા, એમાં કાંઈ સારું. આ સભામાં આપણને આશા છે આમાંથી અનાદિ મુક્તો પાકશે. આ છોકરાઓ કાંઈક લીલું કરશે એવું લાગે છે. બહુ અઘરું છે જગત છોડવું, માયા છોડવી, વિષય છોડવા, દેહભાવ છોડવો, સ્ત્રી પુરુષની ગ્રંથિ તોડવી અને વૃત્તિ ભગવાનમાં જોડવી. છોકરાને ખેલ નથી, નેવાના પાણી મોભે ચડાવવા જેવું. તો બધા આ માર્ગે હાલે ને, બધાથી ક્યાં ભગત થવાય. તો કોક નરસિંહ મહેતા થાય, કોક મીરાબાઈ થાય, કોક દાદા ખાચર થાય, કોક મોટીબા લાડુબા થાય, કોક સખુબાઈ થાય, કોક એવા થાય ભક્ત ખરેખરા, સંત કોક એવા મોટા થાય. બાકી બધાથી ક્યાં થવાય. માટે આડાવાળા ધંધા ન કરતા હો, પ્લીઝ મરી જાઓ, કોઈ ધણી નહીં થાય. તમે જે દેહ સારું પાપ કરો છો, જે ઇન્દ્રિયોને સુખી કરવા પાપ કરો છો, એ દેહ ને ઇન્દ્રિયો ક્યાં તમારા છે. તમે તો ચેતન છો, આત્મા છો, ભગવાનનું ઘર છો, બ્રહ્મ છો. આ માયા સાથે કાંઈ લેવા દેવા આપણે આત્માન છે નહીં. શું કામ માયાને પોતાની માનીને મર્યા છીએ, કાંઈ સમજાતું નથી. બહુ મોટી કઠણાઈ કરી નાખી છે આપણા લોકોએ. કાંઈ જ્ઞાન જ ન થયું, કથા સાંભળી ગયા, શિબિરો કરી ગયા, આત્મસભા ભરી ગયા, મરી ગયા, કાંઈ વળ્યું નહીં. ચેતો 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 થોડાક સાવધાન થઈ જાઓ અમે તમે બધાએ. હવે આ વરમાં કથા પૂરી થઈ જાય સાગરની. આપણે સમજણ સુધારવાની મજબૂતાઈ કરવા આવરેમ પીતી આ 100 વર થઈ. 100 વરનો આપણો અભ્યાસ તો કંઈક આપણને થઈ જવું છે ને પાકું. એ માયલું કાંઈ થાય નહીં તો શું કામનું. બોલો, બધા પૈસા પૈસા કરે છે, પૈસા કોઈ હારે બાંધી ગયો, બધાના પડ્યા રહે. પૈસા માટે કેટલો સમય દેવાય, પૈસા માટે કેટલી વૃત્તિઓ રખાય, બોલો, એમાં કેટલી આપણી વૃત્તિ ખર્ચાઈ જાય વિચાર તો કરો. અને આશ્ચર્ય એ છે 84 લાખ યોની છે, ઓનલી એક મનુષ્ય યોનીમાં જ પૈસા છે, બાકીની બધી યોનીઓ વગર પૈસે જીવે જ છે. એક માણસ સિવાય બધા પૈસા વિના જીવે છે. ચગલા કૂતરા ગધાડા ગાયો ભેંસો, એને કોઈને પૈસાની ઉપાધિ છે? માણા કેવો ઉપાધિ કરે છે? સૌથી વધારે ભગવાન ભૂલાડનાર, ભગવાનથી દૂર કરનાર પૈસો છે. તે સાજો નહીં ભૂલાડે છે, અને ધર્માચારીઓ નહીં ભગવાન ભૂલાડે છે. તો તમારે જેવા સંસારીઓને આ પૈસો ખૂબ પોતાનું મનન કરાવે એમાં નવાય હું. ભગવાનનું મનન થવા જ ન દે ને,
એની જ વ્યવસ્થા, એને ભેગો કરવો, એને સાચવવો, એને વધારવો, એને કોઈ લઈ ન જાય, આ તે બીજું ત્રીજું ઓછા ન થઈ જાય, એની ને એની રામાયણમાં અરે રે મરતા હોદી હાલ એ કૂટણું પત્યું જ નહીં. જ્યાં જાવ ત્યાં રૂપિયાની ઉપાધિ છે, નથી એને ઉપાધિ છે એને ઉપાધિ છે, નથી એને બીજી રીતની, છે એને બીજી રીતની. બોલો, પૈસો તો એવા બધાના મગજ રોકી રાખે છે, ભગવાન ભજવા જ નથી. નડે નડે નડે, સમજ્યા? વિત્ત અને વિષય બહુ નડે. વિત્ત અને વિષય આત્માના વેરી છે, સમજાણું? આત્માના વેરી છે, એ તો બધા દેહના મિત્ર છે, સમજ્યા? અમારા ધર્મામૃતમાં એમ લખ્યું કે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન નીચે જીવના વેરી છે, આવું લખ્યું. શત્રુ છે, નીચે જીવના શત્રુ છે, તે ભગવાન ભજવા નહીં દેતા. ભગવાનમાં નહીં જોડાઈ જઈએ તો આપણું શું થાય? એમ મરી ગયો થોડો પાર પડી જાય છે, ભગવાનમાં જોડાઈ ગયો પાર પડે. નહીં ભગવાનમાં મન રહે તો શું થાય? ઓલા જાદવજી મહારાજ જો ને ગોપાલ સ્વામીનો આશીર્વાદ હતો તોય હશે ને, કેટલા વર્ષ 22 વર્ષ બહાર બેઠા મહારાજ, કે એની વૃત્તિ સ્થિર નથી એટલે ધામમાં ન બેવા જ. હવે સ્વામીએ કીધું હતું તે મને મંદિર બાંધવા જગ્યા આપી એટલે હું તને ધામમાં જગ્યા આપીશ, તો અહીં ત્યાં 22 વર્ષ બહાર બેહવું પડ્યું, પણ સ્વામીનું વચન હતું બહાર એક કોઈ અભ્યાસ કરાવીને વૃત્તિ સ્થિર કરાવીને પાછો ધામમાં બેહાડ્યો એ જાદવજી મહારાજને ઉપલેટાના. આપણને કોણ બાપો ત્યાં ધામમાં બેહાડવાનો છે? તાના મને અહીં અભ્યાસ કરવા માંડો, ભક્તિ કરવા માંડો, રવા દો, બીજા ધંધા રવા દો, બીજી વૃત્તિઓ રાખવામાં, આંખ્યું ફોડવામાં, ચામડા તોડવામાં, ભગવાન ભજો, પણ હવે કોણ માને? અમારું સાધુ નું કોઈ સાંભળતું નથી. કઠણાઈ છે બધી, નહીં કોઈ હું ના હું થઈ જવું. બોલો, આ તમારે નહીં, અમારે કાંઈનું કાંઈ કરી નાખવું છે. હા, નામ કરવું છે, આબરૂ કરવી છે, વિશ્વ ફેમસ થવું છે. બોલો, વેગ ચીડ્યા છે. કોઈને બેહાડો ને ભજન કરાવો ને તો એમ કે આ તો ખોટી કરે છે આપણને, આપણી પ્રગતિ ઉપર બહુ મોટો આ તો આટમ બોમ્બ છે. અમારી તમે પ્રગતિ રૂંધો છો. કોઈકને જો ભજનમાં બેઠ દીધા હોય ને કે ભજન કરો તો કે પ્રગતિ રૂંધાય છે. શું પ્રગતિ? બસ દેશ વિદેશમાં ડંકો વગાડી દો, ડંકો વગાડી દો. અરે તારી જાતના, તારી જેવા ડંકો વગાડનારા પાછા કૂતરા ગધેડા થઈને રખડે છે. મનુષ્ય જન્મ હોય ત્યારે ડંકા વગાડ્યા હોય, પછી પાછા લક્ષવારાશીમ જાય ત્યારે કેવી ભૂંડી દિશા કહેવાય, મને કહો જોઈએ. એના કરતાં ડંકો હાચો એ આત્મમૂર્તિ દેખાય. બોલો, મહારાજ કે જ્યાં સુધી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી એને માથે વિઘન છે. 23મું આવું આપણો બાપ બોલ્યો, ઉઘાડું બોલ્યો કે જો ભગવાન સિદ્ધ નહીં થયા આત્મામાં તો એને માથે વિઘન છે. અને મરી ગયા કંઈ આત્મમૂર્તિ દેખાય છે? એ તો આઈના અભ્યાસ હું તમે કરીએ જ દેખાય, પણ કરવું જ કોને? બોલો, હવ સત્સંગ એટલે સારું કરે છે, દેહે તાજા માજા રહીએ અને પૈસા પૈસા આવક બાવક હારી રહે, જગતમાં આપણી આબરૂ રહે, ભગવાન આપણી હારે રહે, સૈયા છોકરા હાજા રહે, પૈસા ધંધા હાલે. હે પ્રભુ, હે સંતો, તમારી કૃપા, ખૂબ સારો ધંધો હાલે. હે મકાન મળી ગયું ને, બૈરું મળી ગયું ને, હા હમણાં બાબોય થાય ને, બધું બહુ ભગવાનની કૃપા, સંતાન આશીર્વાદ. એટલે આ તો કૂતરા ગધેડા નહીં બધું થાય છે, એ કાંઈ મોટી વાત જ નથી. મૂર્તિ ભગવાનની મળી, ભગવાન મળ્યા, આ મુદ્દો છે. લ્યો, શું ઓલું શું બધું તો હોય જ તો શું પડે? ગુણાતીતાનંદ સ્વામી કે માછીમારને ઘરે કરોડો રૂપિયા છે, શું પડે એનો? પણ મહિમા એનો જ બહુ. ઓહો પૈસા, ઓહો પત્ની, આ પુત્ર, બધાને આમ હિલોળા જ આવે છે ને આ. લે, પત્ની જ ગધેડા નહીં હોય છે, એને ખોલકો થાય સરસ, એનો મહિમા જ નથી. એનો મહિમા પાર વગરનો બધા એ રહી ઠાસી ઠાસીને ઘાયલો. બોલો, હવે બચારા ભક્તિ શું કરે? હવે માજમાઓ ને આપણે જો ને સંસ્થાન ચેલા, એ આમને તેમને, બોલો મને માને છે ને, બોલો મને નથી માનતો ને, આ મને આપે છે ને, બોલો મને રૂપિયા નથી દેતો, બધી કઠણાઈ બધી બહુ. શાસ્ત્રી સમજણા હોય ને કંઈક બોલે ભજન કરતા હોય, બાકી તો ભાગવત હોરા નીકળ્યા હોય, જ્ઞાન હોય,
હે નિર્મલદા, શું કહો છો? વાતમાં શું કહેશો? બરાબર ને, ભક્તિ કરવી પડે હો. દેહ ક્યાં હક લેવા દે જીવને? આમ કામનો ને આમ હરામનો. આ દેહ ઇન્દ્રિયો ભજન કરાવે ને એટલા કામના, ને બાકી વિષય ભજાવે એટલે હરામના. હારા નહીં, હવે શું થાય? સારું, હાલો બધા રાજી રહેજો. બોલું સાલ્યું, માફ કરજો. આ તો તમારા કલ્યાણની વાત મને જે હુજી તે અમે કીધી, કેમ જે તમે આ લુગડા આપો છો અને જમવાનું આલો છો. અમારે જે કહ્યું કે તમારે એ લોકોને જ્ઞાન આલવું, એટલે અમારે આવી બે વાતો કરવાની. તમારે સાંભળવું હોય તો સાંભળવાની, ન સાંભળો તો કાંઈ નહીં, પણ રસોઈ બંધ ન કરતા. હા, પાછું અમારે હાલ કોની પાસે માગવા જવું? હાંજ પડે ને હવાર પડે કાંઈક તો નાખવું પડે. ગોડી એમનામ હોલતી નહીં ભાઈ, માય ડીઝલ જોઈએ. એટલે તમે છે ને જે કરવું એ કરજો, પણ રસોઈ બસોઈ બરાબર આપ્યા રાખજો. બાકી જીવો મરો તમે જાણો. તાર બીજું શું કરવું? તમારે ધંધા પાણી, બૈરા છોકરા, ઘર મકાન એ જ સુખ છે ને, એને માટે સત્સંગ ભજન ને આશરો. ભગવાન તો કોઈને જોતા નથી. ભગવાન તો મળ્યા હોય તો નડે એમ છે, પ્રભુ અહીં ક્યાં તમે આવ્યા? ભગવાન કોને જોઈ ભાઈ? કોઈ નહીં. ભગવાન ઉપર તો બધાને દાજ ચડે એવું છે. બોલો, આમ બરાબરની રૂપિયાની કમાણી આમ ચાલુ હોય ને, આમ આમ ફટાફટ સોદા થતા હોય ને, આમ બધા આમ એમાં ભગવાન આવીને ઊભા રહે તો એને દર્શન કરવા ગમે? એ મહારાજ પ્લીઝ, અત્યારે આમ જામી છે, આમ આગળ 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 બોલો. કોકને પછીને પરણાવ્યો હોય, સમજ્યા, ઘરમાં પત્ની લાવ્યો હોય અને એ ભાઈ છે તે એની પત્ની પાસે જાય તો મહારાજ દર્શન દે. એટલે આ દર્શન, એ મહારાજ બહાર નીકળો, બાણું બંધ કરવાનું છે. સરસ બાપ છે, આમ જાઓ, બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ, હવે અક્ષરધામમાં રહ્યો. અહીં તમારે હું કામ છેલ્લે તેડવા આવજો. ખાય કોઈને પ્રભુ જોતો લીધે આ તો બધું ઠીક હવે. જય સ્વામિનારાયણ. હા હાલો હાલો હાલો.